भारतीय जनता पार्टी तमारी पर विश्वास मुकी अने टिकट आपी छे, केवी रीते विरमगामनो विकास करवामां आवशे, नागरिकोने आपे शुं सलाह आपी छे? सौथी पहला तो देशना यशस्वी प्रधानमंत्री श्री नरेन्द्रभाई मोदी અને ખાસ કરીને મક્કમ ગૃહમંત્રી જેને કાશ્મીરમાં 370ની કલમ હટાવીને દેશની અંદર સુરક્ષા અને આંતરિક માહિતોમાં ખૂબ મજબૂત દેશને કર્યો છે અમિતભાઈ, આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ, સી આર પાટીલ સાહેબ અને રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા સાહેબે વિરમગામના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે, એ પણ સૌથી નાની ઉંમરના ઉમેદવાર તરીકે જ્યારે મને જવાબદારી આપી છે ત્યારે સૌથી પહેલાં ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વનો આભાર માનું છું અને વિરમગામ વિધાનસભાના, ખાસ કરીને વિરમગામ માંડલ દેત્રોજ એ સૌ કાર્યકર્તા બંધુઓનો પણ આભાર માનું છું કે એમણે મને સહર્ષ સ્વીકારીને અહીંયા મારું સન્માન કર્યું. મારી જવાબદારી માત્ર ઉમેદવાર તરીકે કે માત્ર વિજય તરીકે નથી, પણ વિરમગામ એ 10 વર્ષથી વિકાસ અને પ્રગતિમાં જે રોડે ચડેલું છે એની જગ્યાએ વિરમગામને વિકાસ અને પ્રગતિમાં સૌથી શ્રેષ્ઠ ઊંચાઈઓ અપાવવા માટે જે પણ કાંઈ કામ કરવું પડતું હશે એ કામ આવનારા દિવસમાં સૌના સહયોગથી કરવાનું છે. મને નિશ્ચિત રૂપે એટલો ભરોસો છે કે વિરમગામની અંદર છેલ્લા 4 મહિનાથી જે કામ અમે લંપી વાયરસની બાબત હોય, મેડિકલ કેમ્પ યોજવાની બાબત હોય, ખૂબ મોટા પ્રમાણમાં શિક્ષણ ક્ષેત્રે ચોપડા વિતરણ હોય, ટેબ્લેટ વિતરણ હોય, સ્કૂલોની અંદર આરો પ્લાન્ટ લગાવવાના હોય, સ્કૂલોની અંદર સ્પોર્ટ્સની સામગ્રીઓ આપવાની વાત હોય, તમામ ક્ષેત્રે જેટલી બનતો પ્રયાસ વગર સત્તાએ વગર કોઈ પદ ઉપર રહીને પણ જે કર્યો છે એનાથી મને નિશ્ચિત એવું લાગે છે કે વિરમગામના લોકોને એ વિશ્વાસ ખૂબ મારી ઉપર વધશે. આજે એક ઉમેદવાર તરીકેની જે જવાબદારી મળી છે એ ખૂબ દોડવાની જવાબદારી છે, વિજય થયા પછી કામ કરવાની જવાબદારી છે અને કામ કર્યા પછી લોકોને ભરોસો વધુ આપણી સાથે મજબૂત થાયની જવાબદારી છે. ત્યારે હું ખૂબ સહર્ષ સ્વભાવે મારી આ તમામ જવાબદારીઓ નિભાવવાનો પ્રયાસ કરીશ અને વિરમગામને જિલ્લો બનાવવાની વાત હોય, વિરમગામમાં સ્વચ્છતા અને વિરમગામના નગરની વિકાસની વાત હોય, નળકાંઠાના વિકાસની વાત હોય, માંડળ દેત્રોજમાં સારા મેડિકલ હોસ્પિટલો બનાવવાની વાત હોય, સ્કૂલ કોલેજના પ્રશ્નો હોય, બધા જ મુદ્દે મારા 100% આપવાનો હું પ્રયાસ કરીશ અને મને નિશ્ચિત રૂપે ભરોસો છે કે હું મારા 100% આપીને રહીશ. દેખો, કોંગ્રેસ અહીંયા 10 વર્ષથી છે એટલા માટે જ વિરમગામના વિકાસમાં અવરોધ ઉભા થયા છે. કેમ કે અહીંયા કોંગ્રેસનો ધારાસભ્ય એવું કહે છે કે હું રજૂઆત કરું છું પણ કંઈ કામ થતા નથી, તો પછી રજૂઆત કરવી અને તમારા કામ નથી થતા તો પછી અહીંયાની જનતા ભાજપનો ધારાસભ્ય કેમ ના છૂટે હવે? અને મને વિશ્વાસ છે કે આ સીટ એ ભાજપની ગઢતુથીમાં મજબૂત રહેલી સીટ છે, પણ પરિબળોના કારણે 10 વર્ષ બગડ્યા છે. હવેના 5 વર્ષ વિરમગામના વિકાસની સુવર્ણ તક હશે. મુનસર તળાવ હોય, ગંગાસર તળાવ હોય કે નળકાંઠા વિસ્તારો, જે પણ કાંઈ ભૂમિકા અમારે ભજવવાની છે ભજવીશું ને. હું જે 4 મહિનાથી અહીંયા ફરું છું એનાથી મને એવું ચોક્કસ લાગે છે કે હવે સમયાંતરે વિરમગામના લોકો પણ જે વિકાસ અને પ્રગતિનો રસ્તો છે એ રસ્તા ઉપર વિરમગામને મોકલવા માગે છે.